तो हेलो ने नमस्कार दोस्तों, कनो फोन है। हेलो अल्लाह, थोड़ा दिवस थी वीडियो केम न तो नाखतो। अरे यार, मोटा में चांदी पड़ी थी ने ना कारणे हूं वीडियो न तो बनावतो। पावारो थोड़ा 2-3 किलो मने दे। હું કઈ ગાંડો નથી રે, હું કઈ ખેલો નથી રે। તો હેલો ને નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનો આપ સૌની YouTube ચેનલ ટેકનિકલ ઠાકોર। તો દોસ્તો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે અમને થોડા સમયથી બહુ ચેનલો હેક થઈ રહી છે, એટલે કે 1000 સબસ્ક્રાઇબર વાળી, 2000 સબસ્ક્રાઇબર આવી નાની નાની ચેનલો હેક થઈ રહી છે, તો એનું શું કારણ છે અને કેવી રીતે હેક થઈ રહી છે એ આ વિડિયોમાં હું વાત કરીશ। અને હા, હમણે જે મેં તમને કીધું કે તમે મને કોમેન્ટ કરજો, હું તમારો જવાબ આપીશ, તો મારી અંદર જે કોમેન્ટો આવે છે એ બધાનો છેલ્લે વિડીયોની અંદર જવાબ આપીશ। તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, તમારા જે કોમેન્ટ છે એનો પણ હું જવાબ આપવાનો જ છું। તો દોસ્તો, આપણે વાત કરીએ કે ચેનલો હેક થવાનું કારણ શું છે। તો અત્યારે જે નવી ટેકનિક પદ્ધતિ હેકરો શોધી લાયા છે, જેની અંદર તમે જોશો તો તમારી ચેનલ હશે તો એની અંદર તમારે કોમેન્ટ આવશે, તમારા વિડીયોઝની અંદર તમારે કોમેન્ટ આવશે કે તમારી ચેનલ 1000 કે 2000 સબસ્ક્રાઇબર હોય એમને કહેશે કે તમારી ચેનલ મને આપો 1000 સબસ્ક્રાઇબરવાળી, હું તમને 10000 સબસ્ક્રાઇબરવાળી ચેનલ આપીશ। તો આવી તમારી અંદર કોમેન્ટ આવશે અને તમે શું કરશો, લાલચમાઈ જશો કે હા, આપણે 10000 સબસ્ક્રાઇબરવાળી ચેનલ તો આપે છે, તો તમે શું કરશો, એમને પાસવર્ડ ને આ બધું આપી દેશો। અને એ આટલી નાની પ્રોસેસ નહીં હોય, તમને એક વિડીયોની અંદર નહીં, ઘણા વિડીયોની અંદર કોમેન્ટ કરશે, એટલે તમે પણ એટ્રેક્ટિવ થવાના કે ના, આપણને આ વિડીયોમાં આપણે કોમેન્ટ કરે છે તો ના, આપણને ચેનલ તો આપશે જ, અને પૂરેપૂરો એક જાતનો તમારી સાથે વિશ્વાસ બેસાડી દેશે કે હા, આપણી ચેનલને કાંઈ નહીં થાય અને આપણને ચેનલ આવશે જ, એવો તમને વિશ્વાસ બેસાડી દેશે। તો ત્યાર પછી શું કરશે, તમને ચેનલ નહીં આપે એવી રીતે નહીં, તમને ચેનલ પણ આપશે, તમને ચેનલ આપશે, તમે લોગિન કરશો એટલે તમારે સામે ચેનલ તો દેવી જ પડશે, તમારી ચેનલ દઈ દો એટલે તેનું શું કરશે, ઈમેલ આઈડી ચેન્જ કરી નાખશે, પાસવર્ડ ચેન્જ કરી નાખશે, રિકવરી ઈમેલ ચેન્જ કરી નાખશે, પછી પાસવર્ડ, ટોટલ વસ્તુ એ ટુ ઝેડ ચેન્જ કરી નાખશે। પછી શું કરશે, તમે તમારી ચેનલ એમને આપી દીધી, તમારી ચેનલ બધું ચેન્જ થઈ ગયું, કારણ કે તમે તમારી રાજી ખુશીથી તમે ચેનલ એ ભાઈને આપી છે। બીજું કે તમને જે ચેનલ આપે એ ચેનલો પણ બધું ચેન્જ કરી નાખશે, એટલે કે જે તમે ઈમેલ આપ્યો હોય, પાસવર્ડ આપ્યો હોય, ટોટલ વસ્તુ ફરીથી એ ભાઈ ચેન્જ કરી નાખશે, એટલે તમારે શું થાય, કાંઈ નહીં, લટકતા થઈ જાઓ। તો બસ, તો તમારી સાથે આવું એ ભાઈ કરશે। તો હું તમને ખાલી એટલું જ કહીશ કે આવી કોઈ તમારી અંદર કોમેન્ટ આવે તો પ્લીઝ તમે એવી કોમેન્ટ ઉપર જવાબ ના આપતા, અને એવી કોમેન્ટોને બિલકુલ પણ આમ મગજમાં લેવાની નહીં, એ કોમેન્ટને સ્પેમ રિપોર્ટ કરી દેવાની, કાં તો પછી એને ડિલીટ કરી દેવાની। બાકી એવી કોમેન્ટો તમારા મોબાઈલની અંદર આવે, તમારા વિડીયોની અંદર આવે, તો તમારે કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનો નથી। હવે વાત કરીએ કે આપણે બીજા કયા હેકરો હોય છે, તો બીજા હેકરો હોય છે 500 થી 2000 સબસ્ક્રાઈબર હોય એની અંદર જ આવી કોમેન્ટો આવશે। જો હું તમને બાજુમાં સ્ક્રીન બતાવી દઉં, એવા તમારી અગર એવા કંઈક તમને કોમેન્ટો આવશે, ઇટ્સ લવ, ઇટ્સ અમેઝિંગ વિડીયો, એની ઉપર લોગો હશે કીડાનો, જો હું તમને બતાવી દઉં સ્ક્રીન, કીડું હોય એનો લોગો ઉપર હશે, અને એવી તમને કોમેન્ટો આવશે, અને પછી શું કરશે, તમે એની અંદર જશો એટલે તમે એ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। અને મેઇન વાત કે ચેનલના સબસ્ક્રાઈબર ઓછા નહીં હોય, 50-60 હજાર એ ચેનલના સબસ્ક્રાઈબર હશે, તો તમે એની અંદર જશો તો તમને વિડીયો અંદર બતાવશે, બધું બતાવશે, પણ એ બધું ઓરિજિનલ નથી, બધું ફેક છે, એટલે કે કમ્પ્યુટર વાઇઝ કરેલું છે બધે બધું, અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તરત જ તમારી ચેનલ ઓટોમેટિક હેક થઈ જશે। જે મેં તમને પહેલાં કીધું એ તો તમને ભોળવીને ચેનલ લેશે, પણ આ તો ઓટોમેટિક મશીનગીરી ઉપર આખી તમારી ચેનલ હેક થઈ જશે, અને રિકવર પણ થવામાં બહુ સમય લાગશે, જો તમને આવડતું હશે તો રિકવર થશે, બાકી ચેનલ પણ રિકવર થશે નહીં, એટલે તમે આવા હેકરોથી બચો। અને હા, ખાસ વાત કે આ હેકરો પોતાના લોગો અને પોતાની ચેનલોના નામ દરરોજ અલગ અલગ નામ બદલે છે, અને લોગો પણ અલગ અલગ બદલ્યા કરે છે। આવી ભૂલો ના કરો તો તમારી ચેનલ બિલકુલ સુરક્ષિત થઈ જશે। તો દોસ્તો, આપણે ફાઇનલી હવે વાત કરીએ આપણા વિડીયોઝની અંદર આવેલી કોમેન્ટની। તો દોસ્તો, ચલો આપણે કોમેન્ટો તમને વાંચીને કહું કે કઈ કઈ આની અંદર કોમેન્ટો આવી છે। તો દોસ્તો, સૌથી પહેલી કોમેન્ટ આવી છે ગુજરાતી ક્રિએટર યુટ્યુબ ચેનલ તરફથી। તો ગુજરાતી ક્રિએટર યુટ્યુબ ચેનલ તરફથી કોમેન્ટ આવી છે, ભાઈ યુટ્યુબ ચેનલ પર વોચ ટાઈમ કમ્પ્લીટ કેમ કરવો। તો જુઓ ભાઈ, સૌ પહેલી તમે વાત કરી કે આપણે યુટ્યુબ ચેનલમાં વોચ ટાઈમ કમ્પ્લીટ કેવી રીતે કરવો,
तो सब्सक्राइबर करवा एकदम आसान छे। मानी लो कि तमारो कोई पण वीडियो वायरल थाय एटले तमारी चेनल में सब्सक्राइबर तो ऑटोमेटिक आवी जवाना छे। अने आपणे वात करीए वॉच टाइम नी तो आपणे सारो सारो कंटेंट जो नाखीए, मानी लो कि पब्लिक ने जो गमे एवो कंटेंट कदाच आपणे नाखीए तो आपणो वीडियो जल्दी थी वायरल थाय अने वॉच टाइम पण जल्दी थी गेन थई शके छे। अने हाँ, अत्यारे मेन वस्तु के पब्लिक ने शू गमे छे के बेकग्राउंड सारो होवो जोईए। आपणे विडियो बनावी गमे तेवा पहेला हूँ पण ए ज भूल करतो, गमे त्यां बेसीने विडियो बनावी देतो तो पब्लिक विडियो पर टच करे तो एमने शू लागे કે આ ભાઈને કાંઈ આવડતું જ નહીં હોય, એમ કરીને આપણે વિડીયો સ્કીપ કરીને જતા રહે। એટલા માટે તમારે કોઈ સારું બેકગ્રાઉન્ડ લેવાનું અને ત્યાં બેસી અને પછી વિડીયો શૂટ કરવાનો। તમે કોમેડી વિડીયો કરતા હોય તો કોઈ સારું બેકગ્રાઉન્ડ લેવાનું, માની લો કોઈ બગીચાનું છે કે એવું બેકગ્રાઉન્ડ લેવાનું અને ત્યાં જઈ અને પછી તમારે વિડીયો શૂટ કરવાનો, તો તમારી વિડીયોની અંદર 100% વ્યૂઝ આવશે ને આવશે જ। તો દોસ્તો બીજી કોમેન્ટ આવી છે, તૃષા વિડીયો યુટ્યુબમાં વોચ ટાઈમ કમ્પ્લીટ છે પણ મોનેટાઇઝ નથી થતું, સબસ્ક્રાઇબર પણ 2500 છે। તો ભાઈ તમે જે પ્રમાણે વાત કરી કે તમારા સબસ્ક્રાઇબર પણ 2500 છે અને વોચ ટાઈમ પણ કમ્પ્લીટ છે પણ છતાં મોનેટાઇઝ નથી થતું, તો એનું કારણ ફક્ત એક જ હોઈ શકે છે। તમે પહેલાં એવા કોઈ વિડીયો અપલોડ કર્યા હશે જેની અંદર કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવી હોય, કાં તો પછી અત્યારે હાલની અંદર એ વિડીયોની અંદર કોપીરાઇટ ક્લેમ હોય। કોપીરાઇટ ક્લેમનો મતલબ તમને કદાચ સમજ જ પડતી હશે, કદાચ જો તમને ના પડતી હોય તો મને કોમેન્ટ કરી દેજો। કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક, કોપીરાઇટ સ્ટ્રાઇક અને કોપીરાઇટ ક્લેમ આ બધું અલગ અલગ વસ્તુ છે, જેમાંથી તમને કોઈ પણ એક પણ આવેલું હોય તો તમારી ચેનલ મોનેટાઇઝ થવામાં તકલીફ થઈ શકે છે। તમે એક કામ કરજો, તમારે યુટ્યુબને ગૂગલ ક્રોમની અંદર ઓપન કરજો, ત્યારબાદ તમારે જે વિડીયો મેનેજરનો ઓપ્શન હોય એની અંદર જવાનું અને ત્યાં તમારા બધા વિડીયોનું લિસ્ટ બતાવશે અને ત્યાં તમે જોઈ લેજો ત્રણ પ્રકારમાંથી કોઈ પણ પ્રકારની સ્ટ્રાઇક આવેલી છે, અથવા તો પછી એક બીજું પણ એક ઓપ્શન હશે જેની અંદર હશે વર્લ્ડ વાઇઝ બ્લોક, જો એવો પણ ઓપ્શન હોય તો પણ તમારા ચેનલના મોનેટાઇઝમાં પ્રોબ્લેમ થઈ શકે છે। અને હા, તમે બીજું કે રિવ્યૂ માટે તો તમારી ચેનલ મૂકી જશે, અપ્લાય તો કરી જશે, અપ્લાય કરી હોય તો તમારે એક ઈમેલ આવ્યો હશે, એ ઈમેલની અંદર શું લખેલું છે એ તમે પહેલાં ધ્યાનથી વાંચી લેજો, જે તમારી ચેનલમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ એની અંદર બતાવેલો જ હશે। યુટ્યુબે તમને વળતા ઈમેલ કર્યો હશે તો એની અંદર તમારો જવાબ આપેલો જશે કે તમને શું ભૂલ કરી જેના કારણેથી તમારું મોનેટાઇઝ અત્યારે હાલ ચાલુ નહીં થાય, તો એ તમારી ભૂલ અંદર આપેલી જ હશે। તો દોસ્તો અત્યારે હાલ તો આપણી ચેનલની અંદર બે સવાલ જ આવેલા હતા, તો બંનેના મેં જવાબ આપી દીધા। તમારો કોઈ પણ સવાલ હોય તો મને કોમેન્ટ કરી દેજો, ના કોકનો ફોન આવે છે। હલો, 2000 સબસ્ક્રાઇબ વાળી કોઈ ચેનલ છે? હા, તો મને એ ચેનલ આપો, તમને 50000 સબસ્ક્રાઇબ વાળી ચેનલ આપું। लुट गए भैया तेरे मोहल्ले।